તો આ છે અમારી ઓર્ગેનિક કેરી, કાર્બન વગર પકવવાના છીએ. ખાખરાના, ખાખરો એટલે હિન્દીમાં એને પલાશ કહેવાય, એના પાંદડા પણ લેવા જઈશું. અને આ એક જ આંબાની આટલી બધી કેરી છે. કેરી બતાવી ભાઈ અત્યારે તો મોટું મોટું ફળ છે, અને આ 5 વર્ષના આંબા છે. તો જો મિત્રો આપણે ઘરે ઘણી બધી જગ્યા હોય અને જો ફરા ઉજાડવા આવીએ છીએ તો આપણને એને એનું બેસ્ટ ફળ મળે છે. ત્યાં આવું સાધન બનાવ્યું છે અને આ રીતે પાડીએ. આંબાને ઘણી કેરી છે અને વાવાઝોડું આવ્યું ને એ વખતે ઘણી બધી કેરીનું નુકસાન થયું હતું, બટ પહેલા જ આંબા વાયા છે એટલે આવતી વખત આના પણ મીઠા ફળ ખાવા મળવાના છે. આ 1, 2 અને 3 આવી રીતે આખા ઘરની ફરતે 15-15 આંબા રોપેલા છે. અને ઘણા બધા મોસંબી, નારિયેળ, જામફળ, સીતાફળ, સ્ટાર ફ્રૂટ, અંજીર, ચીકુ, દાડમ, લીંબુ, સરગવો, આ પાછો સરગવાનું વૃક્ષ પણ તમે જોઈ શકો છો. તો સીતાફળથી માંડીને ઘણા બધા જાંબુ પણ છે, આંબળા પણ છે. તો જગ્યાનો મહદ અંશે ઉપયોગ કરી તમે પણ ફળા ઉજાડનો વિકાસ કરો અને ઘરના ઓર્ગેનિક ફ્રૂટનું મજા માણી શકો છો. તો મિત્રો પરસેવે રેપઝેપ થઈ ગયા છીએ અને એને ફળ ખાવા મળતું નથી. કોઈ પણ કર્મ કરીએ છીએ આપણે તો એ કર્મ કરતા મહેનત તો ઘણી બધી પડતી જ હોય છે, ત્યારે એના મીઠા ફળ ખાવા મળતા હોય છે. આપ જોઈ શકો છો કે કેટલો પરસેવો મને વરી રહ્યો છે. અમે આવી ગયા છીએ ખેતરમાં. આ છે ખાખરાનું વૃક્ષ અને આના પાંદડા ખૂબ ગરમ હોય. શું કેવું પપ્પા, ગરમ હોય? એટલે આ પાંદડા અમે અમારા ઘરે જે આંબા વાવ્યા છે તો એની કેરી ખાસી ઉતારી છે, તો એનો દાબો કરવા માટે કેરી સવારે અમે ઉતારી લીધી છે અને ખેતરમાં ખાખરાના વૃક્ષો લેવા આવ્યા છીએ. વૃક્ષોને એના પાંદડા લેવા આવ્યા છીએ. ઉપર નારાયણભાઈ છે, નારાયણભાઈને જરા, નારાયણભાઈ ઝાડ ઉપર છે ને પાંદડા પાડી રહ્યા છે. એક ઝાડ ઉપર તો હૂંફ પણ ચડ્યો હતો પણ મને 9 વાગે જમવા જોઈએ અને વાગ્યા છે, લગભગ 11-1 વાગ્યા છે એટલે ભૂખ્યો છું. સવારના કેરી ઉતારતા હતા એટલે ચડી ના શક્યો. છેલ્લે નારાયણભાઈને ફાયર બ્રિગેડ 108 બોલાવવી પડી છે. એ ઝાડ ઉપર ચડવાનું કહેતા હતા, મારા પરાણે ના પાડવી પડી કે નારાયણભાઈને આપણે બોલાવીએ છીએ અને પછી વળી માને નહીં તો ના માને. આમાં ગામડાની મજા છે આ, કેરી પાડવાની, એનો દાબો કરવાનો અને પછી એ કાર્બન વગરની કેરી ખાવાની. તો ભાઈ ગામડામાં આવી મજા હોય, કંથેરના આવા છોડ હોય એમાં કાંટામાં ફસાઈએ જ. હવે આગળ અમે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા. હું એક ઝાડ ઉપર ચડ્યો, ઉતરતા કંથેરમાં પણ ઘૂસી ગયો છું તો કાંટા પણ વાગ્યા છે. તો નારાયણભાઈ થેન્ક યુ, તમે આવ્યા અને અમારું કામ આસાન કર્યું. બાકી મને તો ચક્કર આવતા હતા ભાઈ. વાગરોટાના ખેતરો તમને લીલાછમ દેખાય છે આવી ઉનાળાની કારજાર ગરમીમાં. તો અમારે ત્યાં તલની ખેતી ખૂબ થાય છે, બટાકા પછી તલ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ દરેક જગ્યાએ તમને જોવા મળે. બાજરી છે અને કેરી પકડવાનો પ્લાનિંગ છે. કેવી પાકે છે એ તો ભગવાન જાણે, પણ પ્રયત્ન કરવાનો મનુષ્ય તરીકે. અને આ બાજુ પણ ઘણા બધા પાંદડા છે. અમારી કેરી ઉતરી ગઈ છે. તો કેરીનો દાબો બનાવવાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી રહી છે. નીચે કોથરા પાથરી દીધા છે અને પછી આંબાના થોડા પાંદડા તોડી લાવ્યા છીએ. કોથરા ઉપર આંબાના પાંદડા નાખીશું. પછી જોઈએ આગળ શું કરે છે પપ્પા. જો ઢગલો કરીને મૂકી દઈએ તો ગઈ વખતનો અનુભવ અમારો એવો છે કે અમારો ઘરે જે માણસ કામ કરે છે એને જવાબદારી સોંપી તો એને આ રીતે ઢગલો જ કરી દીધો તો અમને એક પણ કેરી ખાવા મળી નહીં. તો એ અનુભવના આધીન જીવનમાં અનુભવ ઘણું બધું શીખવે છે. તો એ અનુભવના આધીન આ વખતે જાતે મહેનત કરવામાં આવી છે. કોઈના ઉપર વધાર રાખવામાં આવ્યો નથી અને જાતે જ કામ કરી રહ્યા છીએ. સવારનું અમારું આ કાર્ય ચાલી રહ્યું છે ચકાચક રીતે. જે 25-30-35-40 કિલો જે પણ કેરી છે એ ઘરની છે, ઓર્ગેનિક છે અને ખૂબ જ મીઠું ફળ છે. કારણ કે અમે કચ્છના જૂનાગઢના પછી પપ્પા કયા બધા કેસર જૂનાગઢમાં બધી જૂનાગઢની બધી કેસર કેરી જ અમે લોકો સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ આંબા લાવી અને એને જતનથી એનો ઉછેર કર્યો છે. તો એક કાણ પૂરો કરી દીધો, કેરી નાખી એના ઉપર પાંદડા નાખ્યા. હવે આ બીજી કેરી નાખીને એના ઉપર પાંદડા નાખી દેવાના છે. પછી 5-7 દિવસ પછી જોઈશું આમાંથી ઘણી બધી કેરી પાકી હશે અને શુદ્ધ અને સાત્વિક દેશી કેરી અમારા ઘરની ખાવાની અમને મળશે. એનો થાય ભાઈ આ બધું કરવાની મહેનત થાય બરાબર. મને પરસેવો છૂટી ગયો, મારા પપ્પાને પરસેવો છૂટી ગયો છે, મારા મોટા ભાઈ આ બધા અમે હવાના કામમાં જ લાગ્યા છીએ. પણ આપણે કામે બીજા શું હોય, ખેતરના કામ તો બંધ થઈ ગયા છે. પણ આવા બધા કામ કરવાની મજા આવે, પ્રકૃતિ સાથે આનંદ કરવાની. આ એક અવિસ્મરણીય પળું કહેવાય. અને જે નવી પેટી તૈયાર થઈ રહી છે એ પણ જોશે કે ભાઈ કેરી આવી રીતે તૈયાર થાય, આવી રીતે શુદ્ધ. બાકી કાર્બનમાં પણ પકવી શકાય બીજા ત્રીજા દિવસે, પણ જો સારી કેરી પકવવી હોય તો આ એક ઉત્તમ પદ્ધતિ આ છે. તો આશા રાખું છું કે કેરી આવી રીતે પકવેલી તમે બધા ખાજો, વૃક્ષો વાવજો, ઘરના ફળો તમે ઘરના જ ફળો ખાઓ, એ રીતે આંબા રોપજો. તો આ દાબાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે બરાબર. અને પરસેવેપ છીએ કેરી એમ ખાવા મળતી નથી. બાય બાય.